ભેસ્તાના આવાસ ખાતે રહેતા અને થોડા સમય અગાઉ જ ઘર વેચી રોકડા રૂપિયા 5 લાખ પોતાના ઘરમાં રાખનાર પરિવારના ઘરમાં પાડોશી અન્ય 8-10 ઈસમો સાથે મળે રાત્રિના સમયે ઘૂસી જઈ પરિવાર પર જીવલેણ હુમલો કરી 5 લાખની લૂંટ કરી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. ભેસ્તાન આવાસ ખાતે રહેતો શેખ વસીમ શેખ ઇસ્માઇલના થોડા સમય અગાઉ જ એક મકાન રૂપિયા 5 લાખમાં વેચાયું હતું, જે અંગે પાડોશી મોઇન અને તેના પુત્ર શાહરૂખને જાણ હતી. તેથી રાત્રિના સમયે શાહરૂખ બારીમાંથી શેખ વસીમના ઘરમાં ઘૂસી ગયો હતો અને મુખ્ય દરવાજો ખોલી શેખ વસીમ તથા તેની પત્ની અને અન્ય પરિવારજનો પર તલવાર અને લાકડાના ફટકા વડે જીવલેણ હુમલો કરી તમામને લોહી લુહાણ કરી ઘરની કબાટમાં મૂકેલ રોકડા રૂપિયા 5 લાખની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા. જોકે તમામે મોઢા પર રૂમાલ બાંધેલ હોય પરંતુ મોઇન અને તેના પુત્ર શાહરૂખના મોઢા પરથી રૂમાલ ખોલી જતા તેઓના ચહેરા ઓળખાઈ ગયા હતા. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા આખા પરિવારને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે ડિંડોલી પોલીસને જાણ થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાત કે 2-2.5 બજે કા ટાઈમ થા. હમ લોગ મેરે બીબી હમ લોગ બચ્ચે હમ લોગ સો રહે થે તો એક લડકા ના ખિડકી મેં કૂદા ઓર ઉસને અંદર સે જો એક લોક લગે ગયા ના તો વો લોગ ખોલ દિયા ઓર 8-10 જન લોગ અંદર ઘુસે. લોગો ને ઘુસે વૈસે આતે થે મુજે મારના ચાલુ કર દિયા. ઉન્હોને મુજે ઇતના મારા કે એસા કુછ મેરે કો અલગ અલગ હો ગયા. જો મેરા પૈસા થા ના વો પૈસા ભી લે વો લોગો ને લેકે ચલ ગયે. કમ સે કમ 5 લાખ રૂપિયા થા. કિસ તરહ કે ભેજના આયે થે એ લોકો સબકે મુંહ પે નકાબ લગાવા થા તો ઉસમે ઝપટા ઝપટી મેં 2 જણો કા ચહેરા મુજે માલૂમ પડ ગયા જો અમારે બાજુવાલા નીકળા હો. ઉસકા નામ હે મોઇન મોયા ઓર ઉસે લડકે કા નામ શાહરૂખ હે.